नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. આપની સાથે હું જલ્પા, આપનું સ્વાગત કરું છું. નજર કરીએ મહત્વના સમાચારો પર. ઇસરોમાં ભાવુક થઈ ગયા પીએમ મોદી. ચંદ્રયાન 3 ના વૈજ્ઞાનિકોને કર્યું સેલ્યુટ, કહ્યું એક ક્ષણ અમર થઈ ગઈ. ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરીને બેંગલુરુ ખાતે આવેલા ઇસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન 3 મિશનમાં સામેલ ઇસરોના ચીફ એસ સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે થઈ હતી. આ પછી ઇસરોના ચીફ એસ સોમનાથે પીએમ મોદીને ચંદ્રયાન 3 મિશન વિશે જાણકારી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે લેન્ડર અને રોવર કેવી રીતે કામ કરી રહ્યું છે અને તે આગળ શું કરશે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસરોના કમાન્ડ સેન્ટરના મીટિંગ હોલમાં પહોંચ્યા હતા. આ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકો પણ હાજર હતા, જેઓ મીટિંગ હોલમાં પોતે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીને વૈજ્ઞાનિકોને સંબોધતા ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું સાઉથ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયું, પણ મારું મન તો તમારી સાથે જ હતું. તેઓએ હસતા હસતા કહ્યું કે ક્યારેક તો લાગે છે કે તમારી સાથે હું અન્યાય કરું છું, કારણ કે ઉત્સાહ મારો છે અને ભોગવવું તમારે પડે છે. આજે પણ આટલી વહેલી સવારમાં મેં તમને બધાને બોલાવી લીધા, તમને તકલીફ પડી હશે, પણ મને એમ હતું કે વહેલામાં વહેલી તકે અહીં આવીને તમને નમન કરું. જે બાદ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પીએમ મોદી અચાનક ભાવુક થઈ ગયા હતા. તેઓએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આપણે જે કર્યું છે તે આ પહેલા કોઈ કરી શક્યું નથી. આજનું ભારત નિર્ભય અને લડાયક છે. જ્યારે ટચ ડાઉન કન્ફર્મ થયું ત્યારે દેશના લોકો ઉછળવા કૂદવા લાગ્યા હતા. દરેક ભારતીય અનુભવી રહ્યા છે કે આ સફળતા તેમની પોતાની છે. આજે પણ અભિનંદન પાઠવી રહ્યા છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. આજે હું તમારા લોકોની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન 3ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે સ્લોગન આપ્યું, જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. પીએમ મોદીએ કહ્યું કે મેં ઇસરોના વૈજ્ઞાનિકોને કહ્યું કે જ્યારે હું બેંગ્લોર આવીશ ત્યારે તમને મળવા ચોક્કસ આવીશ. મારું મન તમારી પાસે આવવા માટે ખૂબ જ ઉત્સુક હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. તેઓ ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા હતા. તેમનું પ્લેન સવારે 6 વાગે HAL એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીંથી પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર પહોંચશે અને સવારે લગભગ 7:30 વાગે ચંદ્રયાન 3 અને ચંદ્ર પર મોકલનાર વૈજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરશે. એરપોર્ટથી રવાના થતા પહેલા પીએમ મોદીએ સ્વાગતમાં ઉભેલા લોકોને સંબોધિત પણ કર્યા હતા. અહીં પીએમએ જય જવાન, જય કિસાન, જય અનુસંધાનનો પણ નારો આપ્યો હતો. જે બાદ પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર જવા માટે એરપોર્ટ પરથી રવાના થયા હતા. જે બાદ પીએમ મોદીએ બેંગલુરુમાં રોડ શો કર્યો. તેમને જોવા માટે રસ્તા ઉપર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોના હાથમાં તિરંગા અને પીએમ મોદીની તસવીરોવાળા પોસ્ટરો હતા. આ દરમિયાન રસ્તાઓ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું, ચંદ્રની એ જગ્યાનું નામ શિવશક્તિ પોઈન્ટ થયું છે. પીએમ મોદીએ ઇસરોમાં કર્યા 3 મોટા એલાન. ચંદ્રયાન 3ની સફળતા બાદ આજે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ભારતનું મૂળ લેન્ડર ચંદ્ર પર જ્યાં ઉતર્યું છે તે બિંદુ શિવશક્તિ તરીકે ઓળખાશે. બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા પીએમ મોદીએ સીધા બેંગલોર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ તેઓ વૈજ્ઞાનિકોને મળવા ઇસરો કેમ્પસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે કોઈ સફળતામાં અંતિમ હોતી નથી, તેથી જ્યાં આપણા ચંદ્રયાન 2ના પગના નિશાન પડ્યા હતા તે જગ્યા આજથી તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. પીએમએ કહ્યું કે આ સફળતા માટે હું મિશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મારા પરિવારના સભ્યો, તમે જાણો છો કે ખાસ મિશનને ટચડાઉન નામ આપવાની પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે જેના પર ચંદ્ર ઉતર્યું છે. જ્યાં લેન્ડર લેન્ડ થશે તે બિંદુ શિવશક્તિ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઇસરોના હેડક્વાર્ટર પહોંચ્યા અને અહીં ચંદ્રયાન 3ના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ દરમિયાન ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધતી વખતે પીએમ મોદી પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે તમારી વચ્ચે રહીને ઘણો આનંદ થયો છે. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયું છે. હું શક્ય તેટલી વહેલી તકે તમને જોવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગુ છું. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં ચંદ્રયાન 3નું મૂળ લેન્ડ થયું તે શિવશક્તિ બિંદુ તરીકે ઓળખાશે. જ્યાં ચંદ્રયાન 2 તેની પગની છાપ છોડી તેને તિરંગા તરીકે ઓળખવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આજથી જે પણ બાળક રાત્રે ચંદ્રને જોશે તે માની જશે કે જે હિંમત અને ભાવના તે બાળકમાં છે જેનાથી મારો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે.
તમે બાળકોમાં આકાંક્ષાઓના બીજ વાવ્યા છે, તેઓ વટવૃક્ષ બનશે અને વિકસિત ભારતનો પાયો બનશે। યુવા પેઢીને સતત પ્રેરણા મળે તે માટે નિર્ણય લેવાયો છે। 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર તિરંગો લહેરાવ્યો હતો ત્યારે ભારત તે દિવસને રાષ્ટ્રીય આકાશ દિવસ તરીકે ઉજવશે। આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે। વૈજ્ઞાનિકોએ ઇસરો કમાન્ડ સેન્ટરમાં પીએમ મોદીને ચંદ્રયાનનું સંપૂર્ણ મોડેલ બતાવ્યું। તેમણે ચંદ્રયાન 3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી। ઇસરોમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા। પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે ચંદ્ર પર છે, જેના માટે હું તમને સલામ કરવા માંગુ છું। તમારી ધીરજ અને શક્તિને સલામ કરવા માંગુ છું, તેથી જ હું અહીં આવવા માટે ખૂબ જ ઉત્સુક હતો। ઇસરોના હેડક્વાર્ટર ખાતે ચંદ્રયાન 3 ટીમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આજે તમારી વચ્ચે રહીને ખૂબ જ આનંદ થયો। આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયા છે। આવી ઘટનાઓ દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વખત બને છે, અધિરાઈ તેના પર વર્ચસ્વ ધરાવે છે। આ વખતે મારી સાથે પણ એવું જ કંઈક થયું છે। હું દક્ષિણ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો, પણ મારું મન તમારી સાથે જ હતું। પીએમ મોદીએ કહ્યું કે હું તમને વહેલી તકે મળવા માંગતો હતો, ભારતની મોટી સમસ્યાઓની ઉકેલ લાવીશ। 23 ઓગસ્ટનો તે દિવસ મારી નજર સામે દરેક સેકન્ડે ફરી રહ્યો છે। હું દેશના વૈજ્ઞાનિકોને વધુ સલામ કરું છું, તમારી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે। મિત્રો, મેં તે ફોટો જોયો જેમાં આપણા મૂન લેન્ડરે અંગતની જેમ ચંદ્ર પર પગ મૂક્યો છે। એક તરફ વિક્રમની શ્રદ્ધા છે અને બીજી બાજુ પ્રજ્ઞાન છે। ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે દરેક ઘર તિરંગો છે, જ્યારે દરેક મન તિરંગો છે અને ચંદ્ર પર પણ તિરંગો છે, તો પછી તિરંગા સાથે જોડાયેલા ચંદ્રયાન 2ના સ્થાનને બીજું શું નામ આપી શકાય। એટલે માટે જ ચંદ્ર પર જે જગ્યા જ્યાં ચંદ્રયાન 2 એ તેના પગ નિશાન છોડ્યા હતા, તે હવે તિરંગા તરીકે ઓળખાશે। આ તિરંગા બિંદુ આપણને શીખવશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી, જો દ્રઢ મનોબળ હોય તો સફળતા ચોક્કસ મળે જ છે। મદુરાઈ રેલવે યાર્ડ પાસે પ્રાઇવેટ ડબ્બામાં આગ ભભૂકી હતી। 10 લોકો બળીને ભટ્ટ થઈ ગયા, 20થી વધુ ઘાયલ થયા છે। ગેસ સિલિન્ડરને કારણે ઘટી હતી દુર્ઘટના। તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર લખનૌથી રામેશ્વરમ જઈ રહેલી પુનાલુર મદુરાઈ એક્સપ્રેસમાં આગ લાગી હતી। મદુરાઈ કલેક્ટરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, તેમજ 20થી વધુ લોકો ઘાયલ થયા છે। મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના ઉત્તરપ્રદેશના છે। સીતાપુરની એક ટ્રાવેલ એજન્સીએ આ કોચનું થર્ડ પાર્ટી બુકિંગ કરાવ્યું હતું, એમાં 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની ઘટનાની જાણકારી સવારે 5:15 વાગ્યે મળી હતી, જ્યારે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી। દક્ષિણ રેલવેનું કહેવું છે કે ટ્રેનના પ્રાઇવેટ પાર્ટી કોચમાં મુસાફરો ગેરકાયદે રીતે ગેસ સિલિન્ડર લઈ જઈ રહ્યા હતા અને એથી જ આગ લાગી હતી। કોચમાં આગ લાગવાનું મુખ્ય કારણ સિલિન્ડર હતું, જે કાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યું હતું। રેલવે અનુસાર કોઈ પણ વ્યક્તિ IRCTCથી કોચ બુક કરાવી શકે છે, પરંતુ સિલિન્ડર લઈ જવા પર પ્રતિબંધ છે। આમ છતાં મુસાફરો સિલિન્ડર લઈને સવાર થયા હતા। DRM સહિત રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે। ઘાયલ લોકોને મદુરાઈની સરકારી રાજાજી કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માત બાદના 2 વિડીયો સામે આવ્યા છે, જેમાં એક મહિલા અને કેટલાક મુસાફરો બચાવોની બૂમો પાડી રહ્યા છે। થોડીવાર પછી તેમનો અવાજ બંધ થઈ જાય છે। રેલવે કર્મચારીઓ અગ્નિશામક સાધનો અને પાણીનો મારો કરી રહ્યા છે, પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેને કોઈ અસર થતી નથી। આગની જ્વાળાઓ વધતી જોઈને રેલવેએ તરત જ બાજુના કોચને અલગ કરી દીધા, જેથી આગ અન્ય કોચમાં ફેલાઈ ન શકે। આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું છે। રેલવેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે। આ આગ ન લાગવાની ઘટનાઓ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે કોચમાં ભીષણ આગ લાગી છે અને આસપાસ કેટલાક લોકો બૂમો પણ પાડી રહ્યા છે। આ દરમિયાન નજીકના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આ દરમિયાન ટ્રેનનો કોચ ખરાબ રીતે બળીને ખાક થયેલું જોવા મળે છે। રેલવેના જણાવ્યા અનુસાર સ્ટેશન ઓફિસર દ્વારા આજરોજ સવારે 5:15 વાગ્યે ટ્રેનના કોચમાં આગ લાગવાની જાણ થતાં તત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટેન્ડર 5:45 વાગ્યે અહીં પહોંચ્યા હતા। 7:15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી। અન્ય કોચને કોઈ નુકસાન નથી। આ એક પ્રાઇવેટ પાર્ટી કોચ છે, જે ગઈકાલે નાગરકોઇલ જંકશન ખાતે જોડવામાં આવ્યો હતો। પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યા છે। આ ખાનગી પાર્ટીના કોચમાં મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જતા હતા અને તેના કારણે જ આગ લાગી હતી। આગની જાણ થતાં ઘણા મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા, કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર જ નીચે ઉતરી ગયા હતા। હાલ સમય થયો છે નાનકડા વિરામનો, મળીએ વિરામ બાદ। કેયોર્ડના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ
દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. मुझे पकड़ोगे? मैंने स्मार्ट बनियान पहना हुआ है. तो ये कोई मामूली बनियान नहीं है. इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना. इसमें सेंसर लगा है. डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन. अम्मू बनाया तुमको, जा पकड़ो इसको. स्मार्ट तू ही है ना. मैं तो जिम स्मार्ट हूँ. कभी स्मार्ट कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. कभी दबे पाँव मुस्कुराहटों में. गाता बहुत ही बेसुरा है. देखो कैसी मनमानिया लिपटी है हवाओं में. पर लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. नया कॉर्नेटो चॉकिसिमो. कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस. शरारते ए ए है मस्तियाँ आ आ निगाहों में ए ए बदमाशियाँ. जादू सा है दिल बिगाड़ू सा है. कॉर्नेटो चॉकिसिमो. डोंट वरी बेटा, कुछ नहीं होगा. पता है मुझे कुछ नहीं होगा. इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी. श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है. उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं. उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं. आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें. तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया. पापा यहाँ पे दूर दूर है. मेरी कार का कितना मिल जाएगा? वाह. यस सर, OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं? यही कि OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस. What are you saying? I am saying that only OLX Autos gives your cars best price. की पूछो तो मैं. इतना कि शुद्ध OLX Autos सी दाए अपना गाड़ी बेस्ट प्राइस. So yeah. I am saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं सरप्राइज है जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो. विजिट OLXAutos.in नाउ. दौड़ेगा भागेगा बाबा ऑल सीजन के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन. आंडो कॉफी स्नैक्स. हाँ भाई तुम क्या लाए हो? चुपचाप सारा पैसा इस बैग में भर दो. पीछे अकाउंट नंबर लिखो. सिक्योरिटी सिक्योरिटी. जी मैडम. बजरंगी बजरंगी फिसल गई जुबान. सेंटा फ्रेश खाओ, जुबान पे लगाम लगाओ. भैया छोटू भैया आओ हम अपने बीच की दीवार तोड़ने. अरे सुनते हो? देखो देखो भाई क्या करे. तोड़ दो ये दीवार. जवाब दे मुझको. जवाब क्या भैया? मैं हूँ छोटू. छोटू
ये दीवार टूटती क्यों नहीं है? टूटेगी कैसे? अंबुजा सीमेंट से जो बनी है, अंबुजा सीमेंट। शर्मा की दुल्हन जो ब्याह के आई, संग टू सीटर सोफा ले आई। पड़ गो नाम शर्मा इनका सोफा, हाय रे शर्मा इनका सोफा, शर्मा इन बहिन का ब्याह कराइन, सोफा पे नवा कपड़ा चढ़ाइन, बन गो वो मिसरा इनका सोफा, हाय रे मिसरा इनका सोफा, मिसरा इनका लड़का कलेक्टर बने लू, सोफा पे रख जीन चमड़ा चढ़े लू, बन गो कलेक्टर इनका सोफा, हाय रे कलेक्टर इनका सोफा, कलेक्टर की बिटिया लव मैरिज करेली, सोफा पे बंगाली किरमिट चढ़ेली, बन गो वो बंगालन का सोफा, हाय रे बंगालन का सोफा, बारह घरों का ब्याह निपटाओ, सोफा साठ का होने को आओ, देखी गंगा हाँ पार की शादी, देखी देश के बाहर की शादी, अब कोई ब्याह कराए या न कराए, हाय पर सोफा बनाए तो दिल से बनाए। विराम बाद फरी आपનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી. રોપવેના પિલરની ગારગાડીમાંથી કેબલ ઉતરી ગયું હતું. ઉડનખટોલામાં અધવચ્ચે અટવાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું. યાત્રાધામ પાવાગઢ ખાતે આજે મોડી સાંજે રોપવેના પિલર નંબર 4 ની ગરગડીમાંથી કેબલ ઉતરી જતા રોપવે સેવા અટકી ગઈ હતી. તેમજ ઉડનખટોલાની 10 થી વધુ બોગીમાં સવાર કેટલાક યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બનતા જ તાત્કાલિક કેબલને ફરીવાર ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. અડધો કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન ઉપર ફસાયેલા યાત્રીઓનો જીવ તાળવે છૂટ્યા હતા. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. યાત્રાધામ પાવાગઢ મંદિરના રોપવે અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. પાવાગઢ રોપવેમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ ગઈ સાંજે 7:30 વાગે રોપવેમાં ટેકનિકલ ખામી સર્જાતા ઘણી ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં જ થંભી ગઈ હતી, જેના કારણે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. પ્રશાસને રોપવેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ આ રોપવેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેન્ટેનન્સ કામગીરી હોવાના કારણે રોપવે સેવા બંધ રખાઈ હતી, ત્યારે હવે 12 ઓગસ્ટ શનિવારના રોજથી ફરી શરૂ થયેલી રોપવેમાં મેન્ટેનન્સના 15 દિવસમાં ખામી સર્જાઈ છે. પાવાગઢ ખાતે રોપવેનું સંચાલન ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવે છે. કેબલ ઉતરી જવાની ઘટના બનતા જ સંચાલકો દ્વારા યાત્રિકોને સલામત રીતે નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સાથે જ જે લોકો ઉડનખટોલાની બોગીમાં ફસાયા હતા તેઓ પેનિક ન કરે તે માટે લાઉડ સ્પીકરમાં વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે યાત્રીગણો કૃપયા ધ્યાન આપો, શાંતિ જાળવી રાખો, પેનિક ન થશો. ટૂંક સમયમાં જ રોપવેની સેવા શરૂ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 મહિના અગાઉ પાવાગઢના માચી નવા બની રહેલા રેન બસેરા પિલરનો કેટલોક હિસ્સો તૂટી પડતા દર્શન કરવા આવેલા 3 મહિલા, 3 પુરુષ અને 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારની 1 મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આ રેન બસેરાના કાટમાળને હટાવતા ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 4 મજૂરો દટાયા હતા અને ઇજાગ્રસ્ત પણ થયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની છેલ્લી સામાન્ય સભા. સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચેલી સત્તાઓ પરત આપવા સહિતનો વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની ટર્મની છેલ્લી સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચેલી સત્તાઓ પરત આપવા સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના નવનિયુક્ત સભ્ય કેસરી દેવસિંહજી ખાસ હાજર રહ્યા હતા. સરકારે પરત લીધેલી સત્તા અંગે કહ્યું હતું કે આ માટે અમારી જ્યાં જરૂર હશે ત્યાં અમે રજૂઆત કરીશું. રાજકોટ જિલ્લા પંચાયતના ભૂપત બોદરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચેલી સત્તાઓ પરત આપવા ઠરાવ કરાયો છે. રાજ્ય સરકારે બિનખેતી અને હેતુ ફેરની સત્તા જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચી હતી.
આ સત્તાઓ પરત સોંપવામાં આવે તે જરૂરી છે, કારણ કે લોકોની વચ્ચે અમે રહીએ છીએ અને કામ પણ કરીએ છીએ. અત્યારે લોકો એવું માને છે કે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ કામ કરે છે, નેતાઓ કરતા નથી. જોકે પાર્ટીના પ્રતિનિધિ તરીકે અમે હોય તો અમારી પાસે લોકો કામની અપેક્ષા રાખતા હોય છે, છતાં પણ અમે કંઈ કરી શકતા નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે ખાસ સામાન્ય સભામાં એકાદ ડઝન ઠરાવો રજૂ કર્યા હતા, તેને બહાલી આપવામાં આવી હતી. અંતિમ બોર્ડમાં એક સાથે આટલા ઠરાવો રજૂ થતા સભ્યોમાં પણ આશ્ચર્ય હતું, કારણ કે કેટલાક નીતિ વિષયક નિર્ણય આધારિત હોવાથી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. લોકલ વહીવટી પ્રક્રિયાને એકમાત્ર ઠરાવ હતો તે 15માં નાણાં પંચના બે કામોમાં ફેરફાર સૂચવાતો હતો. આણંદપુર ગામે ચેકડેમ કોઝવેનું કામ થતા તથા વિછિયાના અમરાપરના કોઝવેના કામ સામેલ હતા. આ સિવાય અન્ય એક મહત્વના ઠરાવ અંતર્ગત કોર્પોરેશન નગરપાલિકા ફાઇનાન્સ બોર્ડમાં ધોરણે પંચાયત ફાઇનાન્સ બોર્ડ રચવા અંગે માંગ કરતા ઠરાવને મંજૂરી અપાઈ હતી. ગ્રામ્ય સ્તરના વિકાસ કામોમાં મહત્તમ ગ્રાન્ટ નાણાં કેન્દ્ર સરકારના હોય છે, ત્યારે તેનો યોગ્ય પ્રચાર થાય તે માટે સરકાર તરફથી અલગ ગ્રાન્ટ મળે તેવો ઠરાવ થયો હતો. ઉપરાંત પંચાયત સભ્યોના માનદ વેતનમાં વધારો કરવા તથા પ્રવાસ ભથ્થામાં વધારો કરવાની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પરત લેવાયેલી સત્તા પુનઃસ્થાપિત કરવા, પ્રમુખને વિકાસ કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવા તથા રેતી રોયલ્ટીના અનુદાન માપદંડોમાં સુધારા અને જિલ્લામાં પર્યાવરણ જાળવણી માટે ગૌચર જમીનમાં વનીકરણ કરતો ઠરાવ પસાર કરાયો હતો. સાથે જ જિલ્લા પંચાયતની ખરીદી જ્યાં પોર્ટલથી થાય છે અને અધિકારીઓની કમિટી કરે છે તેમાં પણ ચૂંટાયેલા સભ્યોને સામેલ કરવા ઠરાવ પણ કરાયો હતો. આ વર્તમાન શાસકોની અંતિમ સામાન્ય સભા હોવાથી હળવા મૂડમાં અને કોઈ વાદવિવાદ વિના પૂર્ણ થઈ હતી. પીજી કિયાડાએ અભિનંદન ઠરાવ રજૂ કર્યો હતો. વિપક્ષો તથા શાસકોએ સાથ સહકાર માટે એકબીજાના વખાણ કર્યા હતા, જોકે હળવી ભાષામાં એકબીજા પર કટાક્ષ પણ થયા હતા. વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ વિપક્ષને ચેમ્બર આપવા બદલ આભાર માનતા કટાક્ષ કર્યો કે ભવિષ્યમાં કોંગ્રેસ પણ તમને વિપક્ષની ચેમ્બર આપશે. આ તકે પ્રમુખ ભૂપત બોદરે વળતું તીર છોડીને એમ પણ કહ્યું હતું કે આવા સપના જોતા નહીં. અર્જુન ખાટરિયાએ રાજકોટથી માંડીને દિલ્હી સુધી ભાજપની સત્તા હોવા છતાં જિલ્લા પંચાયતમાં મોટા પ્રમાણમાં હાલ રહેલી ખાલી જગ્યાઓ ભરવા પણ માંગ કરી હતી. લાલુ બેડમિન્ટન રમી રહ્યા છે, તેમના જામીન રદ કરો. લાલુના જામીન રદ કરવા સીબીઆઈની સુપ્રીમ કોર્ટમાં અરજી. ચાર કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના જામીન રદ કરવા પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લાલુ પ્રસાદ યાદવના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો હવાલો આપતા કહ્યું કે સીબીઆઈએ લાલુને ફરીથી જેલમાં મોકલવા માંગે છે. આનો વિરોધ કરતા સીબીઆઈના વકીલે કહ્યું કે લાલુ યાદવ બેડમિન્ટન રમે છે, તેમને જામીન આપવાનો નિર્ણય પણ ખોટો હતો. હું ટ્રાયલ દરમિયાન આ સાબિત કરીશ. હવે આ મામલે 17 ઓક્ટોબરે સુનાવણી થશે. 18 ઓગસ્ટના રોજ સીબીઆઈએ ચાર કૌભાંડ કેસમાં ઝારખંડ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. સીબીઆઈએ અરજીમાં કહ્યું છે કે ઝારખંડ હાઈકોર્ટના જામીનમાં આદેશનો આધાર ખોટો છે. લાલુ યાદવે તેમની સજા મુજબ જેલમાં સમય વિતાવ્યો નથી. સુનાવણી પહેલા જ મંત્રી તેજ પ્રતાપ યાદવે કહ્યું, અમને કોર્ટ પર વિશ્વાસ છે. ખરાબ તબિયતના આધારે જામીન મેળવનારા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન બેડમિન્ટન રમી રહ્યા છે, તેમ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. સીબીઆઈએ સુપ્રીમ સમક્ષ ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવના જામીન રદ કરવાની માંગ કરી હતી. આ અંગે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે આરોપ મૂક્યો છે કે કેન્દ્રમાં ભાજપ સરકારના ઇશારે સીબીઆઈ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને હેરાન કરી રહી છે. એક પત્રકારે સુપ્રીમમાં લાલુના જામીન રદ કરવા સીબીઆઈએ દાખલ કરેલી અરજી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં નીતિશે આ ટિપ્પણી કરી હતી. પ્રસાદના વકીલે જામીન રદ કરવાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ડોરંડા ટ્રેઝી કેસમાં લાલુને મળેલા જામીન રદ કરવાની માંગ કરી છે. આ કેસમાં તેમના 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સીબીઆઈ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજવીએ જણાવ્યું હતું કે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા રાજદ નેતાને આપવામાં આવેલા જામીન અયોગ્ય છે. લાલુ પ્રસાદ યાદવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈની જામીન રદ કરવાની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં જ લાલુ પ્રસાદની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે. સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે લાલુએ આ કેસમાં 42 મહિના જેલમાં પસાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 950 કરોડ રૂપિયાના ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને 5 કેસમાં સજા ફટકારવામાં આવી હતી. ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશની બનેલી ખંડપીઠે 17 ઓક્ટોબર સુધી કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ઝારખંડ હાઈકોર્ટે ડોરંડા ટ્રેઝરી કેસમાં લાલુને 22 એપ્રિલ 2022ના રોજ જામીન આપ્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો BS9 TV News. નમસ્કાર.